ડિયર વિએલિસ, આજે આપણે એફપીઓને ઓનબોર્ડિંગ કઈ રીતના કરવું અને કઈ રીતના પ્રોસેસ કરવી તેમની માહિતી મેળવીશું. એફપીઓ એટલે કે ફાર્મર પ્રોડ્યુસર કંપની આપણા સીએસસીમાં ઓનબોર્ડ કરી અને આપણે સર્વિસ આપી શકીએ છીએ, જેમાં જૂના એફપીઓ જે બની ગયેલી હોય એ અથવા તો નવી પણ બનાવી શકીએ છીએ. નવી એફપીઓ બનાવવા માટે પ્રાથમિક માહિતીમાં સૌથી પ્રથમ આપણે 10 ફાર્મર હોવા જોઈએ મિનિમમ. તેમને આપણે સીએ અથવા તો સીએસ દ્વારા નોંધણી કરાવવાની હોય છે એફપીઓની, અથવા તો વીએલઈ સીએસસી દ્વારા નિમણૂક કરવામાં આવેલી કન્સલ્ટન્સી દ્વારા પણ નિમણૂક કરાવી શકે છે. એફપીઓની રચના માટે જરૂરી દસ્તાવેજોમાં એક તો સૌથી પહેલા આપણે એફપીઓનું નામ નક્કી કરવાનું હોય છે, ત્યારબાદ કંપનીનું સરનામું, એફપીઓનું લાઇટ બિલ અને ભાડા કરાર, આ ઉપરાંત જે 10 ફાર્મર હોય છે તેમના ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાન આઈડી અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ સાઇઝના ફોટોસ, ઇમેલ આઈડી, મોબાઈલ નંબર, તેમનું શૈક્ષણિક કાર્ડ અને તહેસીલદાર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર અને ઈ સાઇન માટેની વ્યવસ્થા કરવાની હોય છે. હવે આપણે એફપીઓનું રજિસ્ટ્રેશનની પ્રોસેસ જોઈશું. સૌ પ્રથમ આપણે ઈ એગ્રી પોર્ટલ ઉપર જઈ અને લોગિન ઉપર ક્લિક કરશું, ત્યાં વીએલઈ સીએસસી કનેક્ટ ઉપર ક્લિક કરશું. સીએસસીના આઈડી પાસવર્ડ નાખ્યા બાદ ઓલરેડી રજિસ્ટર એફપીઓ ઉપર જશું આપણે, અને ત્યાં આપણે એફપીઓની ડિટેલ ફિલ કરશું. એફપીઓની પ્રાથમિક ડિટેલ ફિલ કર્યા બાદ તેમના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેવા કે જીએસટી સર્ટિફિકેટ, બેંક સ્ટેટમેન્ટ, એફપીએનનું પાન કાર્ડ, સીએનઆઈ નંબર, રેન્ટ એગ્રીમેન્ટ વગેરે. ત્યારબાદ આપણે એમના 10 મેમ્બરના પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને તેમની પણ ડિટેલ નાખવાની રહેશે. 10 મેમ્બરના જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેમાં સૌથી પહેલા પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો વોટર આઈડી કાર્ડ આપણે સ્કેન કરેલા હોવા જોઈએ. તેમની પ્રાથમિક ડિટેલ એડમિટ કર્યા બાદ ફાઇનલ સબમિટ આપતા એફપીઓ ઓનબોર્ડ માટેની પ્રોસેસ પૂર્ણ થશે. આભાર.